जो एक विद्युत भार आपेलो होय अने तेने कारणे उद्भवतु विद्युत स्थितिमान के तो सूत्र लगावानु v बराबर k q बाय r गई काले आपणे जोयुं हतुं। धारो के अहींया q विद्युत भार आपेलो छे अने r अंतर अहींया पूछ्युं छे विद्युत स्थितिमान, तो आपणे आ सूत्र लगाई दीए v बराबर k q बाय r। विद्युत स्थितिमान अदिश राशि छे केम के कार्य छे एकम धन विद्युत भार पर थतुं कार्य, એટલે આપણે એને વિદ્યુત સ્થિતિમાન કહીએ છીએ અને કાર્ય અદિશ રાશિ છે એટલે આ તો તમને આવડે જ છે। પણ હવે ધારો કે બે ચાર વિદ્યુત ભાર પડે હોય ક્યુ છે ઓ ક્યુ ડેશ પણ છે, તો પછી આ બિંદુ પાસે કેટલું સ્થિતિમાન થાય? બે કરતા વધારે છે તો પછી એ બિંદુ પાસે કેટલું સ્થિતિમાન થાય? આવા પ્રશ્નો પૂછી શકાય। ચોરસ છે એના ચાર શિરોબિંદુ પર ક્યુ વિદ્યુત ભાર છે, तो केंद्र पर केटलू विद्युत स्थितिमान थाय? विद्युत क्षेत्र अने विद्युत स्थितिमान बन्ने पूछी सकाय केंद्र पर। तो केंद्र पर विद्युत क्षेत्र तो आपणे पहला चेप्टर में भणेला जीरो आवशे, केम के ए सदिश राशि छे एटले साम सामे केन्सल थशे, चारे चार वडे लागतो अहींया एक कूलम मूकी देवानो अने एना पर लागतो अपाकर्षण बळ शोधवानो, तो आ तो नाबूद थई जाय ने। तो केन्द्र पर विद्युत क्षेत्र जीरो आवे छे પણ વિદ્યુત સ્થિતિમાન ઝીરો નહીં આવે, કેમ કે વિદ્યુત સ્થિતિમાન અદિશ રાશિ છે, એમાં આવી તમે સામ સામે કેન્સલ ના કરી શકો કિંમતને, તો પછી તમારે KQ/R ને KQ/R એવું ચાર વખત લેવું પડશે અને પછી સેન્ટર પર શોધવું પડશે વિદ્યુત સ્થિતિમાન। સમજ પડી? અદિશ સરવાળો, હા, વિદ્યુત સ્થિતિમાનનો એક નિયમ છે કે Q ધન હોય तो v पण धन आवशे kq by r मुजब। धन विद्युत भार वडे उद्भवतु स्थितिमान धन होय छे अने जो q पोते ऋण होय तो एना वडे उद्भवतु स्थितिमान ऋण होय छे। आ नियम मुजब v चले छे q मुजब, आमा चिन्ह जोवू पड़तुं होय छे। धन विद्युत भार नो स्थितिमान धन होय अने ऋण विद्युत भार नो स्थितिमान ऋण होय छे, एटले 25 वोल्ट होय तो समझवानुं ए धन विद्युत भार ने लीधे उद्भवे छे अने माइनस 25 वोल्ट होय तो ए ऋण विद्युत भार ने कारणे उद्भवतु हशे, तो ए ध्यान में रखवानुं। पण आमां चार मांथी आपो ज कोई ऋण, आ तो बधा धन छे, तो ए बधानो वोल्टेज अहींया जे पण मळे ए सरवाळा रूपे मळे KQ/R1, एमां R1 एटले आटलुं अंतर आवशे, KQ/R2 ए बधा R तो सरखा ज छे ने, तो KQ/R मां चार वखत आपणे सरवाळो करवो पड़े, चार वखत KQ/R अने आटलुं अंतर पछी मापी लेवानुं। आ तो आवडे ने, समबाजु चोपेलो चोरस आप्यो होय तो पछी आ अंतर तमने गणता आवडी जाय અને એ અંતર ગણતા આવડે એટલે વાત પતી ગઈ, પછી તમે સેન્ટર પર શોધી શકો વિદ્યુત સ્થિતિમાન। આ જ થિયરીનો એક ખાસ કિસ્સો આવી રીતે પણ આવે, ડાયપોલ વડે ઉદ્ભવતું વિદ્યુત સ્થિતિમાન પૂછે। ડાયપોલ, આપણે ડાયપોલ વડે ઉદ્ભવતું ક્ષેત્ર શીખેલા છે ને, એવી રીતે વિદ્યુત સ્થિતિમાન ધારે અહીંયા પૂછે પી બિંદુ પાસે કેટલું વિદ્યુત સ્થિતિમાન હોય, નથી આ બિંદુ વિષુવ રેખા પર કે નથી અક્ષ પર, વાંધો નહીં, આપણે તો ખાલી અંતર જ જોઈએ છે, આર માઇનસ અને આર પ્લસ આ બે અંતર લેવા પડે। એકદમ સિમ્પલ છે ગણતરી, KQ ના છેદમાં R પ્લસ આ V1 હશે આના વડે ઉદ્ભવતું સ્થિતિમાન, અને K માઇનસ Q ના છેદમાં R માઇનસ, R માઇનસ એટલે બીજું અંતર, અંતર ઋણ નથી, એની સંજ્ઞા એવી છે R1 છે ને R2 છે, ઓકે। ધન વિદ્યુત ભાર વડે ધન સ્થિતિમાન ઉદ્ભવે, ઋણ વિદ્યુત ભાર વડે ઋણ સ્થિતિમાન ઉદ્ભવે, પણ આ બે કેન્સલ નહીં થાય કેમ કે અંતરો જુદા જુદા છે, આમાં આર માઇનસ નાનું અંતર છે આર પ્લસ મોટું છે, એટલે આ રીતે પછી સાદું રૂપ આપવાનું KQ/R(1/R) - 1/R-, હવે રીતે સાદું રૂપ આપવું પડે અને આ બધી કિંમતો જો તમને આવડતી હોય તો મળી જાય ને અહીંયા સ્થિતિમાન, કશું છે નહીં, એકદમ ઈઝી છે, પહેલા ચેપ્ટર કરતા બી ઈઝી છે, કેમ કે એમાં સદિશ સરવાળો કરવો પડતો હતો, કોસ ને સાઈન ઘટક લેવા પડે, અહીંયા વિદ્યુત ક્ષેત્ર શોધવું હોય ને તો આંટાઈ જાય, કેમ કે આ પ્લસ ક્યુ પાછું એને અપા કરશે ને માઇનસ ક્યુ એને આ કરશે ને, ભાઈ તમારે આમ સદિશ સરવાળો કરવો પડે સબાચાની રીતે, આ અઘરું થઈ જાય, એના કરતા તો આ બહુ ઈઝી છે। એટલે વિદ્યુત સ્થિતિમાન પૂછે તો તમે બચી ગયા, સમજી લેજો, વિદ્યુત ક્ષેત્ર પૂછે તો પહેલા ચેપ્ટર પ્રમાણે તમારે સદિશ સરવાળો કરવો પડે, પણ વિદ્યુત સ્થિતિમાન પૂછે તો એમાં તો કોઈ પ્રોબ્લેમ નહીં થાય। હું તમને ડાયપોલનું એક સૂત્ર પણ આપી દઉં છું, ડાયપોલ વડે ઉદ્ભવતા વિદ્યુત સ્થિતિમાનનું એક સૂત્ર મેળવી લઈએ, આપણી ચોપડીમાં બી છે એ સૂત્ર, આવે
તો ડાયપોલના કેસમાં સીધો જ જવાબ તમને મળી જશે. આ ડાયપોલ હોય, બિંદુવત ડાયપોલ લઈશું આપણે પછી. એટલે શરૂઆત આપણે આવી રીતે કરીએ છીએ ચોપડી પ્રમાણે. આ ડાયપોલની વિષુવ રેખા છે, અહીંયા પ્લસ ક્યુ માઇનસ ક્યુ આપણે ટેક્સ્ટબુક પ્રમાણે મૂકીએ. ટેક્સ્ટબુક લાવો તો કઈ બાજુ પ્લસ ને કઈ બાજુ માઇનસ એટલે એ પ્રમાણેનું સૂત્ર મળશે. થોડું આમ તેમ થઈ જાય ને તો સૂત્રમાં લો આ બાજુ માઇનસ ક્યુ લીધો છે, આ બાજુ પ્લસ ક્યુ. ઓકે ચલો અહીંયા ધ્યાન, પી બિંદુ લઈએ, સંજ્ઞા આ અંતર આર માઇનસ મોટું લઈએ અને આર પ્લસ નાનું લઈએ. પ્લસ ક્યુ વડે અહીંયા ઉદ્ભવતું સ્થિતિમાન, માઇનસ ક્યુ વડે ઉદ્ભવતું સ્થિતિમાન ને બેઉ નો અદિશ સરવાળો. એટલે ડાયરેક્ટ લખું વી બરાબર વી વન પ્લસ વી ટુ. બે સ્થિતિમાન જ હશે કેમ કે બે વિદ્યુત ભાર છે, બે સ્ત્રોત છે. વી વન એટલે કે ક્યુ વન બાય આર વન ને વી ટુ એટલે કે ક્યુ ટુ બાય આર ટુ. એમાં ક્યુ વન ક્યુ ટુ માંથી એક પ્લસ છે અને બીજો માઇનસ છે. પ્લસ ક્યુ થી આ બિંદુ નું અંતર આર પ્લસ છે, નાનું અંતર છે. નાનું છે ને એટલે આનું વધારે સ્થિતિમાન હશે, અહીંયા અંતર ઓછું તો સ્થિતિમાન વધારે વ્યસ્ત પ્રમાણમાં. અને આ અંતર જરાક મોટું છે તો એની અહીંયા ઓછી અસર થશે, એ અંતર આર માઇનસ છે. કેટલા લોકો આર માઇનસ ભાઈ એમ ઉડાય છે, માઇનસ માઇનસ પ્લસ કેન્સલ એવું. તો આ ઉડે, આ આર માઇનસ શું છે એના ચરણોમાં છે. નામ જ પડતી હોય ભૂલમાં ઉડી જતું હોય તો આર વન આર ટુ લખી દેજો, સંજ્ઞાઓ બદલી નાખજો જાતે, ઉડાઈ ના દેતા કઈ. તો કે ક્યુ બાર તો રહેશે વન અપોન આર પ્લસ ઓછા આ માઇનસ છે ને બાજુ વન અપોન આર માઇનસ. હવે તો થાય ને માઇનસ માઇનસ પ્લસ, હવે બી ના થાય, હવે થાત તો પહેલા ના થાત. હજુ સાદુરૂપ કે ક્યુ આર માઇનસ ઓછા આર પ્લસ, મોટામાંથી નાનું અંતર બાદ થયું. જો આર માઇનસ ઓછા આર પ્લસ મોટામાંથી નાનું છેદમાં આર માઇનસ ઇન્ટુ આર પ્લસ. આ છે વોલ્ટેજ. આ સૂત્રથી આગળ આપણે થોડી આની સાથે છેડખાની કરી શકીએ, બાકી આમ તો આ જ જવાબ લાજવાબ. પણ આપણી ચોપડીમાં શું કર્યું, ડાયપોલને શક્ય એટલી નાની લીધી છે બિંદુવત. જ્યારે આપણે ડાયપોલને નાની ને નાની બનાવતા જઈએ ત્યારે વિચારજો આ સાઈડથી માપેલું અંતર ને આ સાઈડથી માપેલું અંતર સરખા બનવા માંડે. કેમ કે જેટલી તમે ડાયપોલ નાની કરો બિંદુવત બનાવો, ધારો કે પ્લસ ક્યુ ને માઇનસ ક્યુ અહીંયા આવી ગયા આ નાની ડાયપોલ, તો પછી અહીંથી આ અંતર માપો કે અહીંથી માપો ખાસ કોઈ ફરક ના પડે. પછી સેન્ટરથી માપી લેવાનું, એક કામ કરવાનું આમથી માપો કે આમથી માપો, એના કરતા વચ્ચેથી જ માપો ને, કેન્દ્ર પરથી જ એક્ઝેટ. તો આ ત્રણે ત્રણ અંતર લગભગ કેવા થઈ જાય, સરખા. તો છેદમાં તમે લખી શકો આર સ્ક્વેર, આ બંને અંતર સરખા થઈ જાય. તો આર અને આર કેટલા થાય, આર ઇન્ટુ આર, આર સ્ક્વેર. પણ ઉપર જીરો ના થાય પાછા, ના એવો નિયમ છે, ઉપર જીરો ના લખાય. કેમ કે પછી અહીંયા નહીં તો સ્થિતિમાન જ નાબૂદ થઈ જશે. આપણે તો સ્થિતિમાન શોધવું છે કોઈ બી રીતે, એટલે એને બદલે એક કિંમત મુકાય 2a cos થીટા. 2a એટલે ડાયપોલ ની લંબાઈ, હું તમને આ જ આકૃતિમાં હમણાં સમજાવીશ. 2a cos થીટા તમને આઈ જશે. પછી ડાયપોલ વાળી થિયરીમાં આ બંને જોડે આવે જ પાછા, q into 2a એટલે એને કહેવાય p ડાયપોલ મોમેન્ટ. એટલે આવું સૂત્ર મળે, કોપી cos થીટા છેદમાં r સ્ક્વેર. આ વોલ્ટેજ નું સૂત્ર, એમાં થીટા ખૂણો હોય, ડાયપોલ મોમેન્ટ, અને પેલી ડાયપોલ ને પેલા બિંદુ સાથે જોડીને વચ્ચેથી સેન્ટરથી એ લીટી એ બંને વચ્ચેનો ખૂણો હોય આ થીટા. તો આ રીતે સૂત્ર મેળવી શકાય, આપણી ચોપડીમાં મેળવેલું છે. પણ કેટલા લોકોને આમાં એક કન્ફ્યુઝન થાય કે સાલું છેદમાં આર સ્ક્વેર લગાય તો ઉપર ઉડી ના જાય, તો સગવડીઓ ધર્મ છે. આપણે સ્થિતિમાન શોધવું જ છે, એ જીરો નથી જ, થોડું તો હશે જ, અને થોડું મૂલ્ય બી જો શોધવું હોય તો તમે ઉપર જીરો ના લખી શકો. ઉપર જીરો લખશો ને તો પતી ગયું ડાયપોલ. પછી તો હંમેશા બિંદુવત ડાયપોલ વડે ઉદ્ભવતું સ્થિતિમાન જીરો જ આવશે ભાઈ, હંમેશા. અને આપણે એવું નથી કરવું, બિંદુવત ડાયપોલ ની બી અહીંયા થોડી તો અસર થતી હોય, ફૂલ લઈને ફૂલની પાંખડી જેવીને આપણે એ અસર શોધવાની છે. એટલે ઉપર જીરો નહીં મૂકવાનું, છેદમાં આર સ્ક્વેર મૂકવાનું. તો ઉપર આ 2a cos થીટા મૂકવું પડે, અને એ ક્યાંથી આવ્યું એ હું તમને આકૃતિમાં હમણાં સમજાવી દઈશ, બાકી થિયરીમાં કશું છે નહીં. તમને આ સૂત્ર યાદ રહી ગયું, ડાયપોલ વડે ઉદ્ભવતો વોલ્ટેજ કેટલો આવે, કોપી cos થીટા છેદમાં આર સ્ક્વેર. એમાં થીટા શું છે, ખૂણો. પણ ખૂણો કોની કોની વચ્ચેનો, જો ડાયપોલ એનું આ સેન્ટર લેવાનું, એને પેલા જે બિંદુ એ સ્થિતિમાન શોધવાનું જેની સાથે જોઈન્ટ કરી દેવાનું, અને આ ખૂણો માપવાનો. ડાયપોલ મોમેન્ટ,
डायपोल मोमेंट आम आवे के आम आवे, धन एक्स के ऋण एक्स? हाँ, माइनस क्यू थी प्लस क्यू एटले डायपोल मोमेंट नी दिशा, अने आ पेलो स्थान सदिश सदिशार बन्ने वच्चे नो खूणो केटलो? थीटा। समझ पड़ी? अहींथी मापवानो एक खूणो અંદર મૂકવાનો હોય, કપી કોસ થીટા છેદમાં અંતર નો સ્ક્વેર। હવે પેલો ભેદભાવ જતો રહ્યો, આર પ્લસ ને આર માઇનસ, સૂત્રમાં ના રહ્યો કેમ કે આર સ્ક્વેર થઈ ગયો। સેન્ટર થી માપી લીધું, સેન્ટર થી માપી લીધું એટલે આ બાજુનું અંતર હોય કે આ બાજુનું ટેન્શન નહીં લેવાનું, સેન્ટર થી જ માપી લેવાનું ડાયપોલ ના, એટલે એને સીધું આર સ્ક્વેર લખી દેવાનો। તો સૂત્ર યાદ રહી ગયું, વિદ્યુત સ્થિતિમાન અદિશ રાશિ કે સદિશ? અદિશ। અને તમે છે ને હજુ એવું ભી લખી શકો કે સદિશ p ડોટ r કેરેટ છેદમાં r સ્ક્વેર, આવું પણ લખાય। વિચારી જો આવું લખાય કે ના લખાય, આપણી ચોપડીમાં આવું આપ્યું છે લખવાની સ્ટાઇલ। ચલો ધારો કે કોઈને આના સમજ પડી, તો આ તો સમજ પડે ને, મેં ખાલી ખાલી અંદર એક વન લખ્યો, કોઈને કે વધો વચકો કરો, એક તો લખો કે ના લખો, પણ મેં લખ્યો kp, આ વન છે એને મોડ r કેરેટ લખાય, કેમ કે કોઈ પણ એકમ સદિશ નું મૂલ્ય કેટલું હોય? એક। અને પછી પેલો નિયમ AB cos થીટા એટલે સદિશ A ડોટ સદિશ B, તો P R કેરેટ cos થીટા બરાબર શું થાય? સદિશ P ડોટ R કેરેટ। તો પછી આને આવી રીતે લખાય ને કે સદિશ P ડોટ R કેરેટ ના છેદ માં R સ્ક્વેર। આપણી ચોપડીમાં છેલ્લા આવું લખેલું છે તો ભગવાઈ ના જતા, કેમ કે આનો બીજો મતલબ આ જ થાય છે। જબરજસ્તી ખાલી ખાલી એક લખવાનો, એક લખ્યા પછી એને મોડ આર કેરેટ લખવાનો, અને મોડ આર કેરેટ આવે એટલે પેલું એબી કોસ થીટા વાળું સૂત્ર લગાવવાનું, લુકો એ લુકો બી કોસ થીટા બરાબર શું થાય? સદિશ એ ડોટ સદિશ બી। તેવી રીતે લુકો પી લુકો આર કેરેટ કોસ થીટા બરાબર શું થાય? સદિશ પી ડોટ આર કેરેટ। સમજ પડી? એટલે એને આવી રીતે લખ્યું સદિશ પી ડોટ આર કેરેટ, એટલે ડોટ આવે એટલે કોસ થીટો હોય સૂત્રમાં, સમજી જવાનું। થીટા વાળા સૂત્ર મુજબ આપણે આવું પણ લખી શકીએ। તો આ ડાયપોલ વાળા સૂત્ર જે સ્પેશિયલ છે, પણ આની કઈ જરૂર નહીં પડતી, એક કે એમસીક્યુ હોવો તમને બહુ જોવા નહીં મળે, પણ આ તો સમજી રાખ્યો હોય તો ગમે ત્યારે આવી જાય, અડધી રાતે તો દોડા દોડ ના થઈ જાય, તે વખત કામ લાગે આપણે સૂત્ર જોઈ રાખ્યો હોય તો। તો તમને બંને વસ્તુ ખબર પડી ગઈ, ડાયપોલ વડે ઉદ્ભવતું સ્થિતિમાન આવે તો ડાયરેક્ટ સૂત્ર જ છે હવે તો આપણી પાસે ડાયપોલ વડે ઉદ્ભવતા સ્થિતિમાનનું, પણ હા આ ખૂણો થીટા છે, સેન્ટર થી માપેલો, આ યાદ રાખજો આ ખૂણો થીટા છે। તો ડાયપોલ વડે ઉદ્ભવતું સ્થિતિમાન આવે તો આવી રહ્યું આપણી પાસે સૂત્ર કભી કોસ થીટા ના છેદમાં આર સ્ક્વેર, અને ચાર પાંચ દસ બાર વિદ્યુત ભાર હોય તો તો વી વન પ્લસ વી ટુ પ્લસ અપ ટુ કર્યા જ કરવાનું, એ બધા વડે ઉદ્ભવતા સ્થિતિમાનોનો સરવાળો કર્યા કરવાનો સંપાતપણાના સિદ્ધાંત મુજબ। ઓકે, એકદમ ઇઝી છે, અને પેલા કરતા બી ઇઝી છે, વિદ્યુત સૂત્ર કરતા બી, કેમ કે વિદ્યુત સૂત્રમાં સદિશ આવે, સદિશ ઈ વન સદિશ ઈ ટુ, એટલે ઘટકો લેવા પડે, આમાં ડાયરેક્ટ જ ગાળું ખબર છે આપણું વિદ્યુત સ્થિતિમાન અદિશ રાશિ છે। પણ પેલું યાદ રાખવાનું કે પ્લસ ક્યુ હોય તો એના વડે ઉદ્ભવતું સ્થિતિમાન ધન હોય, ને માઇનસ ક્યુ વડે ઉદ્ભવતું સ્થિતિમાન ઋણ હોય, તો સૂત્રમાં ઇજ્જતથી લખવું પડશે, ધન વડે ઉદ્ભવતું સ્થિતિમાન પ્લસ હોય ને માઇનસ વડે ઉદ્ભવતું માઇનસ હોય, સમજ પડી? એ લખવું પડશે। તો ડાયપોલ વાળું તમને પેલું સાબિત કરીને બતાવી દઉં, કોસ થીટા કઈથી આવ્યો પેલો? જો હું કરેલું આનું સાદરૂપ, આપણે આર માઇનસ ઓછા આર પ્લસ ને છેદમાં આર માઇનસ ગુણ્યા આર પ્લસ, પછી આને બદલે હું લખેલું, એવું બધું ક્યારે લખવાનું? જ્યારે ડાયપોલ બહુ નાની હોય, આની આગળની ગણતરીમાં હું ક્લિયર કરીશ, આટલે સુધીની ગણતરી બધી ડાયપોલ ને લાગશે, ફોર ઓલ બધી જ ડાયપોલ માટે, પણ એના પછીની ગણતરી બિંદુવટ ડાયપોલ માટે જ છે, ઉપર ચેતવણી લખી દઈશ કે આગળની ગણતરી માત્ર બિંદુવટ ડાયપોલ માટે જ છે। તો બિંદુવટ ડાયપોલ માટે અહીંયા શું લખાય? આર સ્ક્વેર, કેમ કે આમથી માપો આમથી માપો, એના કરતા સેન્ટર થી માપી લો, ડાયપોલ તો બહુ નાની છે, તો આ બે અંતર સરખા થવા મળશે, અત્યારે ભલે તમને અલગ લાગતા હોય, પણ જેમ જેમ ડાયપોલ ટેન્સ ટુ ઝીરો થતી જાય, એમ એમ બંને સાઈડ થી આ અંતરો કેવા થઈ જાય? સરખા। તો ભાઈ સેન્ટર થી લખી દો ને આર સ્ક્વેર, અને ઉપર ઝીરો ના, એવું લખીશું તો ઇજ્જત નો કચરો થઈ જશે, ડાયપોલ મોમેન્ટ આ વોલ્ટેજ હંમેશા ઝીરો આવશે, એટલે આપણે શું કરવાનું જોવાની એક મેથડ છે, બહુ વિચિત્ર મેથડ છે, જોજો પણ તમારે સમજ પડી જશે। આ ખૂણો થીટા હતો ને, આ પણ લગભગ થીટા થાય, લગભગ આમ તો ના થાય, આગળ જઈને પાછું ભેગું થાય, પણ લગભગ એટલે કેમ કે ડાયપોલ પાછી બહુ નાની છે, તમને એકચ્યુઅલી ઓરિજિનલ જે આકૃતિ છે ને એ ચોપડીમાં કશે આપી નહીં, બાકી તમે સમજી લો ને, તમે આમ દોરો જાતે ટ્રાય કરો, એકદમ નાની ડાયપોલ આમ, અને પછી અહીંયા પી બિંદુ બહુ દૂર લેવાનું, અને પછી આમ ફૂટપટ્ટીથી તમે આને જોઈન્ટ કરો દોરો, તો તમને વધારે ખ્યાલ આવે,
આવી આકૃતિ દોરવાની જેમાં ડાયપોલ બહુ જ નાની હોય. ચોપડીમાં એવી આકૃતિ છે જ નહીં, એટલે તમારે જાતે વિચારવી પડશે. ઇમેજિનેશન પાવર થી, અને જે એકવાર એ તમને આવડી ગયું તો પછી બહુ ઈઝી થઈ જશે તમારા માટે. તો અહીંયા સેન્ટર થી આમ જોડવાનું જ પાછું. મારી પાસે ફૂટપટ્ટી નહીં એટલે થોડું આમ તેમ ચલાવી લેજો. આ ખૂણો થીટા છે, તો આ પણ લગભગ કેટલો થાય થીટા? હવે તમને આઈડિયા આવશે. આ બે લગભગ સરખા થાય, કેમ કે બિંદુ બહુ દૂર છે અને ડાયપોલ નાની છે. સમજ પડી? એ રીતે તો આ બંને ખૂણા લગભગ સરખા થાય. પછી અહીંયાથી મેં આમ લંબ ઉતાર્યો, આ માઇનસ ક્યુ થી અહીંયા મેં એક લંબ ઉતાર્યો, ખાલી આમ જ વચ્ચેનું ભૂસી નાખ્યું. મને હવે એક ત્રિકોણ દેખાયો, એમાં આ ખૂણો થીટા છે, આ કાટખૂણો છે. કાટખૂણો હોય એની સામેની બાજુ આ કહેવાય, સોરી કર્ણ આ કહેવાય, અને આ બંને સામેની ને પાસેની બાજુ, આ થીટાની સામેની બાજુ અને પાસેની બાજુ કહેવાય. તો કાટકોણ ત્રિકોણ મળી જાય પછી ચલો આપણે આમાં કોસ થીટા શોધીએ. કોસ થીટા બરાબર કેટલો થાય? કોસ થીટા એટલે પાસેની બાજુ છેદમાં કર્ણ. કર્ણ તો 2a કહેવાય ને, ડાયપોલ ની લંબાઈ માઇનસ ક્યુ પ્લસ ક્યુ, એટલે છેદમાં આવશે 2a. અને આપણે આ જે શોધી રહ્યા છે આ પેલું અંતર છે, મોટું માઇનસ નાનું, આર માઇનસ ઓછા આર પ્લસ, આ પેલું અંતર છે વધારાનું, આર માઇનસ ઓછા આર પ્લસ અહીંયા આવશે. તો પછી આર માઇનસ ઓછા આર પ્લસ બરાબર થશે 2a cos થીટા. એ કિંમત હું અહીંયા મૂકવાનો છું ઉપર. અંતર આર માઇનસ ઓછા આર પ્લસ થાય એવું આકૃતિ પરથી તમને સમજ પડે છે. આ લંબ એટલે ઉતાર્યો છે, જો એ ના સમજ પડતી હોય, આ લંબ ઉતાર્યો છે ને આ લોકોએ ચોપડીમાં, એ બરાબર નહીં કર્યું. આપણે એના કરતા બીજી કોઈ એક રીત લઈએ, બીજી કોઈ એક રીતમાં ઉભા રહો. આપણે ચાપ જેવું કંઈક મારીએ, ખોવાર આવી રીતે રૂમાલ નીકળી જાય ખિસ્સામાંથી, કામ લાગી જાય, કોક જ વાર નીકળે પણ, નહીં તો અમુક બેચમાં ઇજ્જતનો કચરો થાય. ચલો હવે જો અહીંયા આપણે આટલા માપનો પહેલા એક રૂમાલ લઈ લઈએ, તો થોડો મોટો પડે, લેડીઝ રૂમાલ છે કોઈની ભાઈ નાનો, એટલે આ સાઈડ થી સોરી નાનો રૂમાલ હોત તો થોડું ઈઝી પડે. કોની વાત કરેલા? લકી લકી કોણ બોલે? આવ્યો તો છે નહીં આજે. ઓકે હજુ આપણે છે ને અહીંયાથી આ કેવું થઈ ગયું, અહીંયાથી પહેલા આટલું અંતર લઈ લઈએ, આ અંતર આર પ્લસ છે, અંતર ના સોરી આર માઇનસ છે, અને આ થોડું મોટું અંતર છે આ બાજુ. તો અહીંયાથી આપણે અને કેન્દ્ર તરીકે લઈને આમ ચાપ મારીએ ને, તો એ ચાપ બી અહીંયાથી જ પસાર થાય, ખબર પડી? અહીંયાથી આમ ચાપ મારવાનો, તો એ ચાપ પણ લગભગ અહીંયાથી જ પસાર થાય, લગભગ. એટલે લોકોએ લંબ ઉતાર્યો છે, ચાપ મારવાને બદલે શું કર્યું છે? લંબ ઉતાર્યો. હવે જો તમે ચાપ મારદો લંબને બદલે, ધારો કે તમે આમ ચાપ મારો, તો શું થશે? આટલું અંતર પણ થઈ જશે ને આર માઇનસ, આ બે સરખા સરખા થઈ જાય. અને આખું કેટલું હતું? આર પ્લસ. તો આર પ્લસ માંથી આટલું અંતર બાદ કરીએ તો બાકીનું કેટલું બચે? આર માઇનસ ઓછા આર પ્લસ. સમજ પડી? આ રીતે તમારે વિચારવાનું, એકચ્યુઅલી તમારે ચાપ મારવાનો છે, અને એ લોકોએ લંબ ઉતાર્યો છે, એટલે ચોપડી પ્રમાણે તમે જશો તો કદાચ થોડા કન્ફ્યુઝ થઈ જાઓ, પણ હવે તમને આઈડિયા હશે. અહીંયાથી આમ ચાપ મારીશું એટલે આ બે બાજુઓ સરખી સરખી થઈ જશે, આર માઇનસ આર માઇનસ, એક જ વર્તુળની બે ત્રિજ્યા સરખી થાય કે નહીં. અને પછી આખું અંતર કેટલું હતું? આર પ્લસ, એમાંથી આટલું બાદ કરી દઈએ આર માઇનસ, તો આ કેટલું રહે? આર માઇનસ ઓછા આર પ્લસ. સમજ પડી? બસ સિમ્પલ છે. અને આના પરથી હવે આને કાટકોણ ત્રિકોણ લગભગ લઈને તમારે પછી કોસ થીટા શોધવાનો. તો કોસ થીટા એટલે શું થાય? પાસેની બાજુ છેદમાં કર્ણ. પાસેની બાજુ એટલે પેલો બાદ બાકો, મોટો માઇનસ નાનો, અને કર્ણ એટલે 2a, તો બાદ બાકો કેટલો થાય? 2a cos theta. આ કિંમત અહીંયા ઉપર મૂકવાની, તો kq into 2a cos theta અને છેદમાં r square. હવે તો ખબર પડી ગઈ ને, q into 2a કેટલો થાય? p. તો સૂત્ર કયું આવે? કોપી cos theta છેદમાં r square. ઓકે, એટલે આ રીતે કિંમતો મુકાયેલા, એવું કઈ નહીં. થોડુંક આપણને આવું બધું આમ તેમ સેટ કરતા આવડવું જોઈએ, તો પછી તરત સૂત્ર મળી જાય, તો બધા ટેક્સ્ટબુક કાઢે, અને ટેક્સ્ટબુકમાં પહેલા એક